ખાનગી સરકારી બેંકો નાણાકીય સંસ્થાઓ તમામ એક થઈ ગ્રાહકો સુધી પહોંચવામાં મળેલી સફળતા અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું. સાબરકાંઠા જિલ્લામાં આજે એકસાથે 30 બેંકોની જોડી છેવાડાના વ્યક્તિને ધિરાણ આપવા માટેનો સેમિનાર યોજાયો હતો, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા હસ્તે આ સેમિનાર ખુલ્લો મૂકી તમામ લોકોને એક વિતરિત કરાયા હતા. જોકે આજે અપાયેલું કરોડોનો આંકડો એ નિમિત્ત માત્ર છે કે મોટાભાગની બેંકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચેક અપાયેલ લાભાર્થીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે બોલતા દરેક ભારતીયની પડખે સરકાર છે અને રહેશે તેવી વાત કરી હતી. તેમજ ગુજરાતમાં અતિવૃષ્ટિના મુદ્દે ભારત સરકાર ખેડૂતોના પ્રશ્ને પક્ષે રહેશે એમ પણ જણાવ્યું હતું. જોકે કેવી રીતે અને કેવા સંજોગોમાં ખેડૂતોના પક્ષે રહેશે તે જણાવ્યું ન હતું. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે 6% વધુ વરસાદ થવાના પગલે ખાસ કરીને મોટાભાગના ખેડૂતોનો મગફળી તેમજ કપાસનો પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે. તેમજ સમગ્ર ગુજરાતમાં લીલા દુષ્કાળની નોબત આવી છે ત્યારે કેન્દ્રીય મંત્રીએ આગામી સમયમાં ભારત સરકાર ખેડૂતોના પક્ષે રહેશે તેમ જણાવ્યું હતું. જોકે સૌથી મોટા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં બેંકોની સમજદારીના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં ભારે નુકસાન આવી રહી છે. તેમજ માત્ર સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં 8 મોટી ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ચૂકી છે. તેમજ આગામી સમયમાં 4-5 મોટી ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાની છે. ત્યારે આ મુદ્દે મનસુખભાઈ માંડવિયાએ બોલવાનું હતું. જોકે ખેડૂતોના મુદ્દે પણ મનસુખ માંડવિયાએ કોઈ ચોક્કસ નિવેદન ન આપ્યું નથી. રોજગાર મુદ્દે પણ ઇન્ડસ્ટ્રી સામે કોઈ પોસ્ટ નિવેદન કરવાનું ટાળ્યું હતું. જોકે સબ સલામત એના નારાનો વધુ એક વખત ઉપયોગ કરી આજે એક સ્ટેજ ઉપરથી જ કરોડો રૂપિયાની સહાય આપવાની મસમોટી વાતો કરી હતી. નિર્મિત રાવલ, જેએસ ટીવી, હિંમતનગર. મંત્રીજીના દિશાનિર્દેશ અનુસાર ભારત સરકારની બેંકો એ ગ્રાહક સંપર્ક પહેલ કાર્યક્રમના માધ્યમથી દરેક જિલ્લાની અંદર ગ્રાહકોને સીધી લોન આપવા માટે, લોન મંજૂર કરવા માટે, લાભાર્થીને અવેરનેસ કરવા માટેના કાર્યક્રમો ચલાવી રહી છે. જેના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લાની અંદર બેંક ઓફ બરોડાના નેતૃત્વમાં 30 લીડ બેંકોની એક સંયુક્ત કાર્યક્રમ થયો. આ કાર્યક્રમના માધ્યમથી 1000થી વધારે લોકોને લોન સેન્કશન કરવામાં આવી. 106 કરોડથી વધારેની રકમ આજે આ લોનના માધ્યમથી ગામડાના કિસાનોને, જે લોકોને આવાસ બનાવવું છે એ આવાસના લાભાર્થીઓને, કોઈ યુવાન ભણીને આવ્યા છે ને સ્ટાર્ટઅપ કરવું છે, નવો ધંધો ચાલુ કરવો છે એવા ધંધાના લાભાર્થીઓ માટે, પશુપાલકો માટે અને નાના એમએસએમઈ, નાના લઘુ ઉદ્યોગ જેને ચાલુ કરવા છે એવા લોકોને, સાબરકાંઠા જિલ્લાના છેવાડાના માણસોને 106 કરોડ રૂપિયા એક સાથે 1000 લોકોને મંજૂર કરી અને એમની આર્થિક ગતિવિધિ તેજ બને, એ અર્થોપાર્જન કરતા થાય અને ગ્રામ્ય અર્થતંત્રમાં પોતાની મહત્ત્વની ભૂમિકા અદા કરે એના માટે સૌનો સાથ સૌના વિકાસ મોદીજીના મંત્ર અનુસાર બેંકો પણ આજે સૌની પાસે જઈ રહી છે, નાના માણસો પાસે જઈ રહી છે, ગામડામાં જઈ રહી છે, ઝૂંપડામાં રહેતા નાના લાભાર્થીઓને સહયોગી થઈ રહી છે. જેનું પરિણામ એ આવી રહ્યું છે કે ગરીબ લોકોને મકાન મળી રહ્યા છે, નાના ખેડૂતોને ખેત ઓજારો ખરીદવા માટે લોન મળી રહી છે. સૌ કોઈ સરકારની યોજનાનો લાભ લઈ અને પોતે અર્થોપાર્જન કરી રહ્યા છે. સાહેબ, જે રીતે વાત કરવામાં આવે તો આ વખતે વરસાદી સિઝનમાં સાબરકાંઠા જિલ્લામાં 150%થી વધારે વરસાદ થયો છે, ત્યારે જે ખેડૂતો ખાસ કરીને આમાં સ્થિતિમાં નથી, ત્યારે ખેડૂતોની જે નીતિ છે, બેંકોની જે નીતિ છે, એમાં કોઈ ફેરફારની શક્યતા ખરી? સરકાર અને સરકાર વતી બેંકો એ હંમેશા ખેડૂતોની સાથે રહી છે, ખેડૂતોના સહયોગમાં રહી છે, ખેડૂતોને તમામ પ્રકારની મદદ એ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.